नमस्ते विद्यार्थी मित्रों, न्यू विजन ऑनलाइन क्लास में तमारू स्वागत छे। धोरण बे विषय कलर पाठ नंबर 7 मो आम पण होय। चलो आम पण होय पाठ नी शुरुआत करशु आपणे। चालो गाईए गीतड़ू। सौ प्रथम अहीं आपणे एक सरस मजानुं डोसा विषेनुं गीत आपेलुं छे। 1.5 फूटनी दाढ़ी ने 4 फूटनी चूंटली, गद्दा ऊपर बेसे डोसो माथे मूकी पोटली। 1.5 फूटनी डोसा ने शू छे तो के 1.5 फूटनी एनी दाढ़ी छे अने 4 फूटनी पाछड़ एने चोटली छे। आवो एक डोसो गद्दा ऊपर बेसीने जाए छे अने माथे शू मूक्यू छे तो के पोटलू। पोटलू जे आपणे पोटलामां जे बांधता होय कंईक एने आपणे पोटलू कहीशुं। दाढ़ी एटले के जे आगळ आपणे ભાઈઓને હોય તે, અને 4 ફૂટની ચોટલી એટલે કે જે અહીંયા ચિત્રમાં તમને પાછળ દર્શાવવામાં આવી છે તે છે। ડોસો છે તે ગધા ઉપર બેઠેલો દેખાય છે તમને, એના વિશેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। ચાલો પછી શું કીધું છે, ઠસ ઠસ જાય ફસ ફસ થાય ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ ટાટે ધ્રુજે ઠર ઠસ। શું કીધું છે કે ઠસ ઠસ કરતો જાય ફસ ફસ કરતો જાય, ચોટલીમાં ઝૂલાના બેસીને પંખી ગીતડો ગાય। પંખીઓ ક્યાં બેઠા હે તો કે ચોટલીના ઝૂલામાં। પછી ચોટલી ઉડે છે કઈ રીતે તો કે ફર ફર, અને દાઢી ઉડે કઈ રીતે તો કે સર સર। ગધાની પૂંછડી કેવી છે, ગધાની પૂંછડી લાંબી લસ ટાઢે ધ્રુજે ઠર ઠસ, ટાઢનો એ ધ્રુજતો જાય છે ઠર ઠર કરતો। તો આ એક સરસ મજાનું તમને ગીત આપેલું છે જે ડોસા વિશે, ડોસો કઈ રીતે ગધા ઉપર બેસીને જાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાર પછી એટલે કે હવે જે આપણે પાઠની શરૂઆત કરશું તે હવે પાઠ આગળ આપણે આવે છે। વાર્તા વાંચીએ। પાઠનું નામ છે ગોરીઓ ગુમ। ગોરીઓ એ ગુમ એટલે કે ગોરીઓ કેનું નામ છે તો કે આ પાઠમાં એક બળદનું નામ એટલે કે જે બળદ સફેદ રંગનો બળદ છે એને ગોરીઓ નામ પાડ્યો છે, અને ગુમ એટલે કે ખોવાઈ જવું। આપણે કહેતા હોય કે ગુમ થઈ ગયું તો કે ખોવાઈ જવું એટલે કે ગોરીઓ ગુમ। ચલો હવે આજે આપણે આ પાઠનો શરૂઆત એટલે કે વાર્તાની શરૂઆત કરશું। બધાએ સરસ મજાને શાંતિથી સાંભળવાની છે। એક નાનકડું ગામ, ગામમાં શોમાભાઈ નામના ખેડૂત રહે, તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો, બંને બળદ એમને ખૂબ જ વહાલા। એક નાનકડું શું હતું તો કે ગામ હતું, ગામમાં સોમાભાઈ નામના એક ખેડૂત રહેતા હતા, એમની પાસે કેટલા બળદ હતા તો કે એમની પાસે બે બળદ હતા, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। કાળિયો હતો એટલે કે કાળા રંગનો હતો એનું નામ કાળિયો પાડ્યું હતું, અને જે સફેદ રંગનો હતો એનું નામ ગોરિયો પાડ્યું હતું। તો આપણે જે આ પાઠની શરૂઆત કરી છે ગોરિયો ગુ, જે ગોરિયાનું બીજા બળદનું નામ હતું ગોરિયો, તેના વિશેની આ વાર્તા છે। બળદ બંને બળદ એમને શું હતા તો કે ખૂબ જ એને વહાલા હતા। પછી તો કે માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। માર્ચ મહિનો એટલે કે શિયાળો પૂરો થતાં માર્ચ મહિનાનો સમય આવે। ફેબ્રુઆરી સુધી આપણે શિયાળાની હોય છે, અને જ્યારે શિયાળાનો અંત આવે ત્યારે માર્ચ મહિનાની શરૂઆત હોય, તો કે માર્ચ મહિનો આવ્યો ત્યારે કે શિયાળામાં આપણે પછી બાજરી વાવવાનો સમય થતો હોય, તો કે માર્ચ મહિનો આવ્યો અને બાજરી વાવવાનો સમય થયો। વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે, વાવણી માટે શું કરવું પડે તો કે પહેલાં ખેતર ખેડવું પડે। સોમાભાઈ પોતાના ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા, અડધું ખેતર તો એને ખેડી નાખ્યું, ત્યાં શું થયું ત્યાં તો બપોર થઈ ગયો। હવે સોમાભાઈને થયું કે લઈને હું ભાતું ખાઈ લઉં અને આરામ કરવા બેસી જાઉં। બંને બળદને લઈને ખેતી કરવા ગયા, અડધું ખેતર એને ખેડી નાખ્યું, બાજરી વાવવા પહેલાં એને શું કરવું પડે તો કે ખેતરને ખેડવું પડે, હવે ખેડી નાખ્યું અડધું, પછી એમાં તો બપોર થઈ ગયો, પછી તે પોતે આરામ કરવા ભાતું ખાઈને સૂતા। ભાતું એટલે તો કે બપોરનું જે જમવાનું હોય ખેતરમાં આપણે લઈને જતા હોય એને ભાતું કહેવાય, તો કે ભાતું ખાઈને પોતે આરામ કરવા માટે સૂતા।
જાગીને જોયું તો બે બળદમાંથી એક જ બળદ હતો અને એક બળદ ગાયબ થઈ ગયો હતો. ખેતરમાં તો કાળિયો એક જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયો ક્યાંય ચડ્યો નહીં. શું કર્યું, એને તો ખેતર પછી સૂઈ ગયા હતા. તો ઉઠીને જોયું ને તો ખેતરમાં એક જ બળદ, જે કાળિયો હતો એ એક જ હતો, ગોરિયો હતો એ એને ક્યાંય દેખાણો નહીં. ગોરિયો તો ગુમ થઈ ગયો એટલે કે ખોવાઈ ગયો. ચલો ક્યાં હશે ગોરિયો, વિચારો, એને ચડ્યો જ નહીં. ચલો આગળ, ગોરિયો ક્યાં ગયો હશે? સોમાભાઈ તો ચિંતા કરવા માંડ્યા. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરીને જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ પણ ક્યાંય મારો ગોરિયો નજરે ચડે નહીં. ગોરિયો પણ ગોરિયો તો નો જ જડ્યો. શું કરી, તો કે સોમાભાઈ રોજ ખેતરે આવે, બાજરી તો ઉગીને મોટી થઈ ગઈ, રોજ આ ગોરિયા નામનો બળદને રોજ ગોતે પણ ગોરિયો એને ક્યાંય જોડ્યો નહીં. એ ગોરિયો ક્યાંથી મળશે, તમે વિચારો જોઈને, એ ગોરિયો ક્યાંથી મળશે? ચલો આ સરસ એક મજાની રમૂજી વાર્તા છે. તો આ ગોરિયો ક્યાંથી મળે છે ને એ તમારે બધાને શાંતિથી સાંભળવાનું છે અને છેલ્લે જ્યારે તમને ગોરિયો જળશે ને તો તમને બધાને બહુ જ હસવું આવશે. કેમ? તો કે ગોરિયો ક્યાંથી મળે છે એ એક સરસ મજાનું હાસ્ય વાર્તા છે આ. ચલો પછી આગળ સમજીએ. બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરિયો ન ચડ્યો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચણણીથી જાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરિયો તો ન જડ્યો, તે ન જ જડ્યો. શું કર્યું સોમાભાઈ, બાજરી તો પાકી ગઈ, બાજરીના ડૂંડાને લણી નાખ્યા. શું કરવા પડે, સૌથી પહેલાં બાજરી ઉગી જાય પછી એને પાકવા દેવી પડે, પછી એના ડૂંડાને તો કે લણવું પડે, ત્યાર પછી બાજરીના દાણાને છૂટા પાડવા પડે, પછી એને ચણણીથી ચાડવા પડે, પછી તગારામાં ભરી લીધા અને કોથળામાં પણ ભરી લીધા. આટલું બાજરી વાવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું પડે? તો સૌથી પહેલાં બાજરીને વાવવી પડે, પછી બાજરીને મોટી થવા દેવી પડે, પછી બાજરીને પાકવા જાવી દેવી પડે, પછી જે બાજરીના ડૂંડા થાય ત્યારે એને લણવા પડે, પછી ડૂંડામાંથી બાજરીના દાણાને છૂટા પાડવા પડે, પછી એને તો કે ચાળવા પડે અને તગારામાં ભરી અને કોથળા ભરવા પડે. તો આસોમાભાઈ આ બધું કરી લીધું પણ ગોરિયો જડ્યો નહીં. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી નાખી, રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટને ચણણીથી ચાળી જોયો, તોય ગોરિયો ન જડ્યો, તે ન જ જડ્યો. હવે તો કે બાજરી ઘરે આવી ગઈ પછી એને કોથળામાંથી બાજરીને બહાર કાઢી, સાફ કરી, ઘંટીમાં દળાવી, પછી રોટલાનો લોટ બાંધ્યો, ચણણીથી ચાળ્યો પણ તોય એને ગોળિયો જડ્યો નહીં. આટલું આટલું આપણે બાજરાના રોટલા કરી ત્યારે કરતા હોય છે કે બાજરાના લોટને શું કરવું પડે, ઘંટીમાં દરાવવો પડે બાજરાને, પછી એને રોટલા બનાવવા માટે ચારણીથી ચાળવો પડે, પછી લોટ બાંધવો પડે, પણ ત્યાં સુધીમાં એને ગોરિયો મળ્યો નહીં. પછી સોમાભાઈ તો સતત ગોરિયાના જ વિચારો આવ્યા કરે, મારો ગોરિયો ક્યાં હશે ને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. હવે સોમાભાઈને તો બહુ ચિંતા થતી હતી કે આટલું આટલું બાજરીમાં જોયું, એ બા ગોરિયો તો ખવાડો તો બાજરીમાં જ પણ જડતો નહોતો, એને તો બાજરીએ જોઈ લીધી, ડુંડાઈ જોઈ લીધા, ધરાવી લીધો લોટ, છેલ્લે એને ચાણીથી ચાળી લીધો, લોટ પણ બાંધી લીધો, પણ છતાંય ગોરિયો જડ્યો નહીં અને ગોરિયાની ચિંતા કરતા હતા સોમાભાઈ. પછી નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. હવે શું કર્યું, તો એને નવી બાજરી હતી એને તૈયાર કરી હતી, એટલે કે નવી બાજરીના રોટલા તૈયાર કરવા તૈયાર થયા. સોમાભાઈની પત્નીએ શું કર્યું હતું, તો કે લોટ પણ બાંધીને તૈયાર રાખ્યો હતો બાજરાનો, એટલે નવી બાજરી હતી, પહેલાં વહેલા હજી એના રોટલા તૈયાર થયા હતા. સરસ મજાના ગરમ ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. સોમાભાઈની પત્નીએ શું કર્યું હતું, કે સરસ મજાનો લોટ બાંધી બાજરીનો ગરમા ગરમ રોટલા તૈયાર કર્યા મોટા મોટા, અને સૌ સોમાભાઈ, તેમની પત્ની અને તેમની છોકરી અને તેમનો દીકરો સૌ સાથે જમવા બેઠા.
તમને લાગે છે કે ગોરીઓ મળશે? એ વિદ્યાર્થી મિત્રો, તમને લાગે છે કે હવે આ ગોરીઓ એને જડશે કે નહીં? ચાલો જોઈએ કે ગોરીઓ મળે છે, મળે છે તો એ ક્યાંથી મળે છે. ચાલો, સૌની થાળીમાં રેવા બહેન, રેવા બહેન એટલે કે સોમાભાઈની પત્ની. રેવા બહેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરીનું નામ સપના. સપનાને કોપટી તો બહુ જ ભાવે. સપનાને શું ભાવતું? તો કે બાજરાની કોપટી બહુ જ ભાવે. એટલે સપનાના થાળીમાં પણ શું મૂક્યું? તો કે બાજરાનો રોટલો. હવે તેણે હવડેકથી રોટલાની કોપટી ખોલી. સોમાભાઈની છોકરીનું નામ સપના. સપનાને જ્યારે રોટલો પીરસવામાં આવ્યો એટલે એને કોપટી બહુ ભાવે. એટલે સૌથી પહેલાં એણે શું કર્યું કે બાજરાની જે ઉપરની કોપટી હતી એ હળવેકથી કોપટી એને ખોલી નાખી. તો એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ શું થયું જો જોઈને? આપણો ગોરીઓ, હવે ગોરીઓ ક્યાંથી નીકળો જો. સોમાભાઈ તો થાળી ઉકે ધકેલીને કૂદકો માર્યો અને કોપટી નીચે જોયું તો ગોરીઓ નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. ગોરીઓ ક્યાં હતો? તો કે રોટલાની કોપટીની નીચે બેઠો હતો. સોમાભાઈની દીકરીને જ્યારે રોટલો પીરસવામાં આવ્યો ત્યારે જ્યારે એને કોપટી ખોલી તો ગોરીઓ રોટલામાં, બાજરાના રોટલાની કોપટીને નીચે શાંતિથી બેઠો હતો અને બેઠો બેઠો નિરાતે વાગોળતો હતો. બોલો કેવું થયું? ગોરીઓ ક્યાંથી નીકળો? તો કે બાજરાના રોટલાની કોપટી નીચેથી. બધાએ તો એકાએક ચોંકી ગયા. કેવું મસ્તીનો રમૂજી ટૂચકો બની ગયો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વહાલો ગોરીઓ, મળી ગયો. સૌ રાજી રાજી થઈ ગયા. સોમાભાઈ તો શું કરવા માંડ્યા? તો કે નાચવા માંડ્યા કે મળી ગયો મારો વહાલો ગોરીઓ, મળી ગયો. ચલો, આ હતી સરસ મજાની વાર્તા. જે આપણે ગોરીઓ ગુણની પાઠ હતી તે આ હતો. હવે તમારા દરેકે હોમવર્કમાં બાળગીત લખવાનું છે, દોઢ ફૂટની દાઢીવાળું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.